नमस्कार विद्यार्थी मित्रों, सरस्वती शिशुकुंज भगवाला बोरसद स्टैंडर्ड 9 चैप्टर 9 पारखूना ऑनलाइन टीचिंग में आप सर्वेनु स्वागत छे। विद्यार्थी मित्रों, पारखू पारखू एटले कसोटी, कोईनु पारखू लेवो एम कहे छे ने, ए प्रमाणे जयंती दलालनु आ खूब सरस शीर्षक छे। अहीं अपने आगळना लेक्चर में जे बात करी ए प्रमाणे डॉक्टर पीयूष अनिरुद्ध गमन नररत्न मणिराव मनमोहनदास आज पात्रों द्वारा जे संवाद छे एनी अंदर जोईए तो एम कहेवाय कि डॉक्टर पीयूष है ये बेकार मणस है अने बेकार छे एटले एना मित्र अनिरुद्ध ने बात करे छे। तो अनिरुद्ध एने बधी ज बाबतो शीखवाड़े छे अने पछी मूळ वात ये छे कि डॉक्टर पीयूष जे दवाखानु खोलीने बैठो छे ये खरेखर एनु छे के नथी, अथवा ये क्यारे खबर पड़े छे कि आ दवाखानु छे के नहीं, एना माटे आपणे पूरेपूरो वीडियो जोवो पड़शे। त्यारबाद बीजी बाबत ये छे कि डॉक्टर जे पीयूष एना नीलू नामनी छोकरी साथे लग्न थवाना छे, पण आ नीलूनी साथे एनो संबंध कर्यो छे तो नीलूना पिता डॉक्टर पीयूष ने जोवा माटे आवाना छे, अने डॉक्टर पीयूष ने जोवा आवाना तो डॉक्टर पीयूष भणेला गणेला डॉक्टर छे, एनो सारू दवाखानु होय, आ बधी ज वस्तु साची छे ए बाबत चकासे तो ज एनी साथे एना लग्न करे, नहींतर नहीं। एटले डॉक्टर पीयूष ए मोटी मोटी वातो करे छे अने ज्यारे नीलूना पिता त्यां आवे छे ने एमनी साथे એ શું વાત કરે છે અને પછી શું એની એનું શું પરિણામ આવે છે એના માટે આવો આજનો આ વિડિયો જોઈએ। અનિરુદ્ધ, હા, આજે સવારે જ મેલમાં આવ્યા અને હમણાં જ આ બાજુએ પગલાં થતા હશે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા અનિરુદ્ધ ડૉક્ટર પિયુષને જણાવી રહ્યા છે કે નીલુના પિતા એ આજે સવારે જ મેલમાં આવ્યા, એટલે કે આ બાજુ એમના પગલાં થતા હશે ને અહીંયા આવવાના છે, સવારે જ મેલમાં આવ્યા। જુઓ બે અહીંયા મેલ, તો આ શબ્દ દ્વારા અનિરુદ્ધ શું કહેવા માગે છે એ આપણે જોવાનું છે કે સવારે જ આ બાજુ આવ્યા છે અને અહીંયા આવવા માટે એમના પગલાં થતા હશે। તો ડૉક્ટર શું કહે છે, પણ કંઈ કહ્યા કહેવરાવ્યા વિના, એટલે મારા સસરા અહીંયા આવવાના છે તો કોઈ જાતનું કહ્યા કહેવરાવ્યા વિના આવવાના છે? અનિરુદ્ધ કહે છે, ગહેલો રે ગહેલો, એમને તો તને કશી જ તૈયારી વિના જોવો હશે કે બધું જો કહીને આવે કે આટલા વાગે આવવાના છે ને બધું, તો તમે પહેલેથી જ તૈયાર રહો। પણ ડૉક્ટર પિયુષને, એટલે કે એનો મિત્ર અનિરુદ્ધ એને જણાવે છે કે તારા સસરા તો તારી કશી પણ તૈયારી વગર તમને જોવા માટે આવવાના છે। ડૉક્ટર કહે છે, દેટ ઇઝ સ્ટ્રોંગ। અનિરુદ્ધ કે, તમારા વિવાહ જેટલું નહીં। જુઓ, અનિરુદ્ધ એની સાથે મજાક કરે છે। ડૉક્ટર કે, પણ અનિરુદ્ધ મારે શું કરવું, હું તો એમને ઓળખતો પણ નથી કે મારા સસરા જ્યારે મને જોવા માટે આવવાના હોય તો મારે શું કરવું, હું એમને ઓળખતો નથી, એમ ડૉક્ટર જણાવે છે। તો અનિરુદ્ધ શું કહે, શું લે, ધીસ ઇઝ સ્ટ્રોંગ ડૉક્ટર, દીઠે પણ નહીં કે તમે દીઠે પણ નહીં એને ઓળખતા? ડૉક્ટર કહે, અરે ભલા આદમી, અત્યાર લગી નામે પણ નહીં, તમે દીઠે એટલે તમે જોઈને એમને નથી ઓળખતા, એમ પ્રશ્ન કરે છે। તો ડૉક્ટર કહે છે કે, ભલા આદમી, હું તો એમને નામથી પણ હજી ઓળખતો નથી। ત્યારે અનિરુદ્ધ કહે છે, તો તારે સંભાળવાનું, કારણ કે માણસ જરા વહેમી છે અને વળી પાછું જૂના જમાનાનું। જો અહીંયા અનિરુદ્ધ એના મિત્ર ડૉક્ટર પિયુષને જણાવે છે કે તારા સસરાને જો તું દીઠે ન ઓળખતો હોય અને નામથી પણ ન ઓળખતો હોય તો તારે સંભાળવું પડશે, કારણ કે તારા સસરા જ્યારે તને જોવા પરખવા માટે આવશે ત્યારે એ માણસ થોડો વહેમી પણ છે અને પાછું જૂના જમાનાનો છે। ડૉક્ટર કે, ત્યારે તો કમબખ્તિ, અનિરુદ્ધ કહે છે, પૂરી અને એ દવાખાનું બતાવી આ બધાના ભપકામાં ન અંજાય ને તો। અહીંયા અનિરુદ્ધ પોતાની વાતને છોડી દે છે કે કહેવાનો અર્થ એમ છે, એટલે અહીંયા ડૉક્ટરે કીધું
કે તો મુશ્કેલી એમ, જો સસરા વહેમી અને પાછ જૂના જમાનાના છે તો એમને કેવી રીતે સંભાળવા, તો મુશ્કેલી છે. એટલે અનિરુદ્ધ કહે તો પૂરેપૂરી મુશ્કેલી છે. અને આ તારું જે દવાખાનું છે એ દવાખાનાના ભપકામાં જો ન અંજાય તો તારે, અહીંયા લોક ચિહ્ન છે, ખંડ વર્ણ ચિહ્ન છે, ટપકા ટપકા ટપકા. અનિરુદ્ધ પોતાની વાતને છોડી દે છે કે તારા સસરાને આ દવાખાનાના ભપકામાં તારે અંજાવવા પડશે. કહેવાનો અર્થ કે આ દવાખાનું મારું છે અને દવાખાનાની મોટી મોટી વાતો કરવી પડશે, અને ડૉક્ટર પિયુષ સારા ડૉક્ટર છે ને, સારું કમાય છે, તો જ તારા લગ્ન નીલું સાથે કરશે, નહીંતર તારા સસરા એ જૂના જમાનાના માણસ છે, તારા વિવાહ ભોગ કરી નાખશે, એમ અહીંયા અનિરુદ્ધ કહેવા માગે છે. કારણ કે કોઈ પણ દીકરીનો પિતા પોતાની દીકરીના લગ્ન કોઈ સામેવાળા જે પુરુષ છે, એટલે જે છોકરાની સાથે એના લગ્ન કરવાના હોય છે, એ છોકરો વ્યવસ્થિત હોય બધી જ રીતે, અને એનો અભ્યાસ હોય, જાતે કમાતા શીખ્યો હોય, પોતે પગભર હોય, ત્યારે જ એ લગ્ન કરતા હોય છે. અને જો કંઈ જ ખાવાના ઠેકાણા ન હોય તો એવાની સાથે કેમ કરીને લગ્ન કરવા, એવું અહીંયા સમજાવવા માગે છે. એટલે કહેવાનો અર્થ કે અનિરુદ્ધ એને ચેતવે છે ડૉક્ટરને કે જો તારા દવાખાનાના ભપકામાં તારા સસરા અંજાય નહીં તો એ કદાચ તારી સાથે એની દીકરીના વિવાહ ન પણ કરે, અને એટલા માટે એને સમજાવે છે. ડૉક્ટર કહે છે તો શું? અનિરુદ્ધ ચપટી વગાડી આંગળીથી એક વર્તુળ દોરે છે. શું વિવાહ ફોક? જો તારા સસરા તને જોવા પરખવા આવે અને તારા દવાખાનાનું બધું જોઈને એના ભપકામાં ન અંજાય તો તારા વિવાહ ફોક થઈ જશે, એટલે કે તારી સાથે એની દીકરીના વિવાહ કે લગ્ન કરશે નહીં, એમ અનિરુદ્ધ ડૉક્ટર પિયુષને કહેવા માગે છે. વિદ્યાર્થી મિત્રો, આજના જમાનાની વાસ્તવિક પરિસ્થિતિની વાતો અહીંયા આપણને જોવા મળે. આજના જમાનામાં અમુક માણસો પોતાનું એક શહેરમાં સારું મકાન હોય અને જ્યારે લગ્ન કરવાની વાત હોય ને ત્યારે બાજુના બે ત્રણ શહેરમાં પોતાના મકાનો છે એવી મોટી મોટી વાતો કરતા હોય છે, ને લગ્ન થઈ જાય ને પછી ખ્યાલ આવતો હોય છે કે ખરેખર આમાંનું કશું નથી, એને રહેવાનું જે મકાન છે એ પણ ભાડાનું છે, એવું પણ બનતું હોય છે. પહેલાં કોઈક મોટી મોટી વાતો કરે, NRI પાર્ટી બતાવે, લગ્ન થઈ જાય, પછી પાછા વતન આવી જાય, ફરી વિદેશમાં ક્યારેય ન જાય, અને અહીંયા આવીને બસ કશું કમાવાનું નહીં, આવી પણ પરિસ્થિતિ જોવા મળતી હોય છે. સમાજની અંદર બહુ દુનિયાના બહુ બધા અનુભવો થતા હોય છે, અને એ આપણને આ ચેપ્ટર દ્વારા શીખવા મળે છે. તો હવે ડૉક્ટર શું કહે છે? પણ મારે કરવું શું? તું ઓળખે છે? એટલે ડૉક્ટર એના મિત્ર અનિરુદ્ધને પૂછે છે કે મારા સસરા આવવાના છે તો હવે મારે કરવું શું? તું એને ઓળખે છે? એટલે અનિરુદ્ધ કે હા, દીઠે અને નામે બંને રીતે હું તારા સસરાને દીઠે એટલે જોઈને પણ ઓળખું છું અને નામથી પણ ઓળખું છું. ડૉક્ટર, એ કેવા છે? તો ડૉક્ટરે તરત જ અનિરુદ્ધને પ્રશ્ન કર્યો કે એ કેવા છે? અનિરુદ્ધ કે ઠંડે કલેજે, માણસ જેવા માણસ. જો ડૉક્ટરે પ્રશ્ન કર્યો ને, એટલે ડૉક્ટર એના મિત્ર અનિરુદ્ધને પૂછે છે કે એ કેવા છે? તો અનિરુદ્ધ બહુ સરસ સહજતાથી જવાબ આપે છે, માણસ જેવા માણસ. નાના નાના બાળકો બહુ સરસ વાતો કરે ને, એમ અહીંયા બે મિત્રોનો સંવાદ લેખકે બહુ સરસ રીતે આપ્યો છે. એકનો પ્રશ્ન છે કે મારા સસરા કેવા છે, એટલે દેખાવે કેવા છે, સ્વભાવે કેવા છે, એવો પ્રશ્ન કહેવા માગે છે. તો બહુ સરસ જવાબ આપી દીધો અનિરુદ્ધે કે માણસ જેવા માણસ. ડૉક્ટર, અરે દોસ્ત, માય ડિયર ફ્રેન્ડ, હેલ્પ મી, તું મને મદદ કર, એમ અનિરુદ્ધ કહે છે. મારે તો જરા સભ્યતા શીખવા જવું છે, હું તને કેવી રીતે મદદ કરું? હજુ મારે તો સભ્યતા શીખવાની છે, કારણ કે આગળ એને વાત કરી હતી ને ડૉક્ટરે કે તમે પિયુષ રાયજી કહો, એમ કહ્યું હતું ને, એટલે કે તમારામાં સભ્યતા નથી, તમે પિયુષ એમ કહો છો એવું નહીં ચાલે, પિયુષ રાયજી કહો. એટલે હવે અનિરુદ્ધનો એને કહેવાનો વારો આવ્યો છે, એટલે કહે છે કે મારે તો સભ્યતા શીખવા જવું છે, હું કેવી રીતે મદદ કરું? ડૉક્ટર કહે છે, ઓ ભાઈ અનિરુદ્ધ, આવી ફાટેલ જોક, એટલે મારી સાથે આવી મજાક મસ્કરી કરે છે, આવી મજાક કરે છે. અનિરુદ્ધ કહે, શું થાય ભાઈ, આપણે તો હજી બોલતા પણ શીખવાનું, ગોખતો હોય એમ. ડૉક્ટર પિયુષ રાયજી, જો એક મિત્ર બીજા મિત્રની સાથે મજાક મસ્કરી કરી શકે છે, અહીંયા અનિરુદ્ધ પણ ડૉક્ટરની સાથે મસ્તી કરે છે, અને જાણે કે હજી સભ્યતા શીખવાની વાતો અને એના નામ બોલતા શીખે છે, ડૉક્ટર પિયુષ રાયજી. ડૉક્ટર કે, મોટા ભાઈ, હવે માફી માગું, થયું પત્યું,
હવે મને જરા કહે ને એ દેખાવે કેવા છે? એટલે ડૉક્ટર મિત્ર અનિરુદ્ધ પાસે માફી માગે છે અને કહે છે કે હવે એ બધી વાત છોડને, મને કહે ને કે મારા સસરા દેખાવે કેવા છે એમ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ડૉક્ટર વારંવાર એના સસરા વિશેની વાત અનિરુદ્ધને પૂછે છે, તો અનિરુદ્ધ હવે શું કહે છે જોઈએ. અનિરુદ્ધ કહે, જો ભાઈ વાત એમ છે કે તારા સસરાનું વ્યક્તિત્વ જ જુદું છે. ઘરમાં 3.5 ફૂટની છુટ્ટી પાટલીની ધોતલી, જુવાનીને પહેલવાનીનો ખ્યાલ આવે એવું ખુલ્લું બદન અને ભગવાન ચાણક્ય જેવી ફરફરતી શિખા. જો સસરાનું વ્યક્તિત્વ જુદું છે. 3.5 ફૂટની છુટ્ટી પાટલીની ધોતલી એટલે ધોતિયું પહેરેલું છે, અને જુવાનીના પહેલવાનીનો ખ્યાલ આવે એવું ખુલ્લું બદન શરીર અને ભગવાન ચાણક્ય જેવી ફરફરતી શિખા. ચાણક્યને જેવી શિખા છે આવું એમનું વ્યક્તિત્વ છે. ડૉક્ટર કહે, અને બહાર, અને બહારથી કેવા દેખાય છે એમ? તો અનિરુદ્ધ કહે, બહાર, જો ભાઈ બહારમાં પણ ભેદ છે. જો એ શાક લેવા જતા હોય તો કેવા દેખાય એની વાત કરે છે. ત્યારે ડૉક્ટર તરત જ ચેડાઈને ખીજાઈને બોલે છે, પણ મારું દવાખાનું ક્યાં શાક બજાર છે? એટલે શાક બજારમાં શાક લેવા જતા હોય કે જેવા લાગે એવા, પણ અહીંયા મારા દવાખાને એવાના તો આ થોડું શાક બજાર છે એમ વાત કરે છે. તો અનિરુદ્ધ કે, ના રે ના, હોય કંઈ અહીંના જેવી શાંતિ તો ત્યાં ક્યાં મળવાની છે? અહીંના જેવી શાંતિ ત્યાં ક્યાંથી હોય? ડૉક્ટર કે, ગળી જતા, પણ જ્યારે કોઈને મળવા જતા હોય ત્યારે, એમ કે મારા સસરા કોઈને મળવા જતા હોય તો કેવા લાગે છે? તો અનિરુદ્ધ કહે છે, લાંબો કાળો કોટ, 4 પાટલીનું ધોતિયું અને કાશ્મીરી ટોપી. અરે યાર, જૂના દોસ્ત નવા લિબાસમાં. જો અનિરુદ્ધે જણાવ્યું કે તારા સસરા લાંબો કાળો કોટ પહેરે છે, 4 પાટલીનું ધોતિયું અને કાશ્મીરી ટોપી પહેરે છે, જૂના દોસ્ત નવા લિબાસમાં નવો પહેરવેશ પહેરીને આવી રીતે જતા હોય છે. ત્યારે ડૉક્ટર કીધું, અનિરુદ્ધ પ્યારા દોસ્ત, મને કહે ને એ આવે ત્યારે મારે શું કરવું, અને આવો પોશાક પહેરીને જ્યારે આવશે ત્યારે મારે શું કરવાનું? તો અનિરુદ્ધ કહે છે, અરે ભાઈ, એ તને શીખવાડવાનું હોય? હમણાં મારી આગળ જ નાટક ભજવતો હતો ને, આંગળીને વેડે ગણાવતા કે વિઝિટ, સ્ટાફ, એપોઇન્ટમેન્ટ, ઓપરેશન આર્ટિકલ્સ, લેક્ચર, રિસર્ચ, ઇન્વેન્શન, પ્રિસ્ક્રિપ્શન, પેઇન્ટ, પાવડર એન્ડ ટેસ્ટ ટ્યુબ. જો કે હવે મારે તને શું શીખવાડવાનું હોય, હમણાં તો તું જાતે જ ગણાવતો હતો. ડૉક્ટર કે, પણ તું હોય તો ફેર પડે. એટલે અનિરુદ્ધ કે, શું ફેર પડવાનો હતો? જમાય બદલાય, કાંઈ સસરો ઓછો બદલાવાનો છે? અનિરુદ્ધ મજાકમાં ડૉક્ટર પિયુષને રોકડું પરખાવે છે કે એમાં ફેર શું પડવાનો મારા હોવાથી એમ? એટલે તો જમાય બદલાય, કાંઈ સસરો ઓછો બદલાવાનો છે, સસરા તો એનાય જ રહેવાના છે, બરાબર? કદાચ ડૉક્ટર પિયુષને એમ કહે છે કે તમે નહીં ગમો તો એ બીજા કોઈ છોકરાની સાથે એની દીકરીના લગ્ન કરશે, એટલે જમાય બદલાય, કાંઈ સસરો ઓછો બદલાવાનો છે. ડૉક્ટર કહે, રાસ્કલ. અનિરુદ્ધ કહે છે, કેમ પાછો સભ્ય બની ગયો? લે ભાઈ, મારે શું, માથે પડી ભોગવ, સીટી વગાડતો જાય છે. અને ડૉક્ટર થોડા અનિરુદ્ધ ઉપર ખીજાય છે, એટલે તરત જ અનિરુદ્ધ કહે છે કે પાછો સભ્ય બની ગયો, લે ભાઈ મારે શું, માથે પડી ભોગવ, હવે તારા માથે પડી છે તું ભોગવ, હું તો જાઉં છું, અને સીટી વગાડતો જાય છે. એટલે ડૉક્ટર રિવોલ્વિંગ ચેરમાં ઘૂમતા, લાંબો કાળો કોટ, 4 પાટલીનું ધોતિયું અને કાશ્મીરી ટોપી. કાશ્મીરી ટોપી અને લાંબો કાળો કોટ ગોખે છે, ટેબલ પરનો કોલબેલ દાબે છે, કાશ્મીરી ટોપી. હવે ડૉક્ટર પિયુષ જાણે ગાંડો થઈ ગયો હોય, પાગલ થઈ ગયો હોય એમ ગોખણપટ્ટી કરે છે કે મારા સસરાનો પહેરવેશ શું છે, પોશાક શું છે, એમણે શું પહેર્યું છે એમ. અને લાંબો કાળો કોટ, 4 પાટલીનું ધોતિયું, કાશ્મીરી ટોપી, ફરી પાછો એનું એ ગોખણપટ્ટી કરે છે, કાશ્મીરી ટોપી, લાંબો કાળો કોટ, અને તરત જ એ ટેબલ પર જે કોલબેલ છે દાબે છે અને ફરી પાછો બોલે છે, કાશ્મીરી ટોપી. ડૉક્ટર કહે, ગમનલાલ, લાંબો કાળો કોટ, ગમન કમ્પાઉન્ડર આવે છે અને એણે જે કોલબેલ દાબ્યો છે એના લીધે તેનો નોકર આવી જાય છે ગમન, અને ગમન આવે છે તરત જ ડૉક્ટર બોલે છે, ગમનલાલ. અને ગમનલાલને જે વાત કહેવાની છે એની જગ્યાએ શું કરે છે, એને જે પેલી ગોખણપટ્ટી ચાલુ છે એટલે એમાંનો શબ્દ બોલી જાય છે, લાંબો કાળો કોટ. એ ગમન કમ્પાઉન્ડર આવે છે અને ગમન કહે છે, શું સાહેબ? તો ડૉક્ટર કહે છે, 4 પાટલીનું ધોતિયું. ગમન કહે, જી સાહેબ. ડૉક્ટરે કાશ્મીરી ટોપી. ગમન કે, પણ સાહેબ.
એટલે ડૉક્ટર કે પગમાં શું ભૂલી ગયો? સાવ ભૂલી ગયો, પૂછવાનું જ ભૂલી ગયો. જો જેવો ગમન એનો જે નોકર છે આવી જાય છે, કમ્પાઉન્ડર છે આવે છે, એટલે એને જે વાત કરવાની હતી એની જગ્યાએ શું થયું, ડૉક્ટર એના સસરાના પહેરવેશ વિશે ગોખણપટ્ટી ચાલુ રાખી અને એક એક બોલતા જાય છે. ચાર પાટલીનું ધોતિયું, પહેલાં લાંબો કાળો કોટ કીધું, ચાર પાટલીનું ધોતિયું અને છેલ્લે કહે છે કાશ્મીરી ટોપી. એટલે ગમનને ગમન વિચારમાં પડે છે કે આ શું કહેવા માગે છે, એટલે તરત જ કહે છે પણ સાહેબ, એટલે તરત ડૉક્ટરને ખ્યાલ આવે, કહે છે કે સાવ ભૂલી ગયો, હું તને પૂછવાનું જ ભૂલી ગયો. એટલે ગમન કહે છે ટેબલને અડકીને ઊભો રહી, મને કેમ બોલાવ્યો સાહેબ? તો ડૉક્ટર કહે છે ઓ તમે આવી ગયા. વિદ્યાર્થી મિત્રો, તમે વિચાર કરો કે જ્યારે એક વ્યક્તિ એને એના સસરા જ્યારે જોવા આવવાના હોય છે અને ત્યારે એ પોતે એના લગ્ન કરવા માટે કેટલો ઉતાવળો બને છે, બાવરો બને છે અને પોતાનું ભાન ભૂલી જાય છે, જ્યારે એનો નોકર પણ સામે આવીને ઊભો હોય એ પણ એને ખ્યાલ રહેતો નથી. અહીંયા ડૉક્ટર કહે છે ઓ તમે આવી ગયા ગમનલાલ, જુઓ પેલા જૂના કેસીસની ફાઇલ્સ છે તે મારા ટેબલ પર મૂકો, પહેલું લિટરેચર છે તેની ધૂળ ઉડાડી તૈયાર રાખો, પહેલાં ચાર્ટ્સ ખંખેરી નાખો, બધું એકદમ ઓર્ડરમાં, લાંબો કાળો કોટ, લાંબો કોટ કાશ્મીરી ધોતિયું અને ચાર પાટલીની ટોપી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા શબ્દો ફરી ગયા. જુઓ શું કીધું એમણે, લાંબો કાળો કોટની જગ્યાએ લાંબો કોટ, કાશ્મીરી ધોતિયું, ખરેખર શું હતું, ચાર પાટલીનું ધોતિયું હતું અને કાશ્મીરી ટોપી હતી. એની જગ્યાએ શું બોલે છે, કાશ્મીરી ધોતિયું ને ચાર પાટલીની ટોપી. ખરેખર શું હોય, ચાર પાટલીનું તો ધોતિયું હોય ને, અહીંયા ચાર પાટલીની ટોપી એમ બોલી જાય છે. એટલે ડૉક્ટર બાવરો બની ગયો છે, પોતે ભાન ભૂલી ગયો છે અને આ રીતે પોતે ગોખણપટ્ટીમાં બધું ભૂલી જાય છે. ગમન કહે બીજું કાંઈ સાહેબ, ત્યારે ડૉક્ટર કહે છે લાંબુ કાળું ધોતિયું. હવે શું થયું, ખરેખર કાશ્મીરી ટોપી અને જે ચાર પાટલીનું ધોતિયું બોલવાનું, તો શું બોલે છે, લાંબુ કાળું ધોતિયું અને ચાર પાટલીનો કોટ. ખરેખર શું હતું, ચાર પાટલીનું ધોતિયું જગ્યાએ ચાર પાટલીનો કોટ અને કાશ્મીરી ટોપી. આ રીતે શબ્દ ફરી જાય છે, પોતાને ભાન રહેતું નથી. એટલે ગમન કે સાહેબ આ શું બોલો છો? ડૉક્ટર કે ભૂલ્યો ભૂલ્યો, કાશ્મીરી કોટ. શું કહે છે જુઓ, ખરેખર કે ભૂલ્યો ભૂલ્યો, કાશ્મીરી કોટ, ખરેખર કાશ્મીરી ટોપી, એની જગ્યાએ કાશ્મીરી કોટ બોલી જાય છે. એટલે ગમન જતા જતા, હાય બેકારી, બેકાર માણસો હોય તો આવી પરિસ્થિતિ આવે. વિદ્યાર્થી મિત્રો, કામ વગરના નવરા બેસી રહેલા માણસો પોતાનું ભાન ભૂલી જાય છે, પાગલ થઈ જાય છે, ગાંડા થઈ જાય છે. એટલે જો હાય બેકારી, અહીંયા ડૉક્ટર ખરેખર ડૉક્ટર નથી, એ બેકાર માણસ છે. અને બેકાર માણસ કશું એક રૂપિયો કમાતો ન હોય, કોઈ કામ ધંધો ન હોય, એવા વ્યક્તિની સાથે કોણ પોતાની દીકરીના લગ્ન કરે? અને પોતાના લગ્ન થાય એના માટે ડૉક્ટર અહીંયા પોતે ડૉક્ટર જે દવાખાનું લઈને બેઠા છે એવી વાતો કરે છે અને એ બતાવવા માગે છે અને આમાં ને આમાં પોતાનું ભાન ભૂલી જાય છે. જુઓ ત્યારે ગમને કહ્યું કે હાય બેકારી, ત્યારે ડૉક્ટર શું કહે છે, મારી પણ ભૂલ થઈ, છબી જ મંગાવી લીધી હોત તો કેટલું સારું થાત, કેટલી ઉપાધિમાંથી ઉગરી જાત. મનમોહનદાસ દાખલ થાય છે અને કહે છે કે આમાં મારી જ ભૂલ છે, જો એમની મેં છબી જ મંગાવી દીધી હોત, એટલે કે ફોટો જ મંગાવી લીધો હોત મારા સસરાનો, તો કેટલું સારું થાત, મારે આ બધું ગોખણપટ્ટી ન કરવી પડત. એટલે ડૉક્ટર કહે છે અને તરત જ મનમોહનદાસ દાખલ થાય છે. ત્યાં મનમોહનદાસ આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ મનમોહનદાસ કોણ છે તે જોઈએ. એને જોતા જ એ જ લાંબો કાળો કોટ, કાશ્મીરી ટોપી અને ચાર પાટલીનું ધોતિયું, એ જ ઊભા થઈ, પધારો પધારો. જો ડૉક્ટર જે આવનાર વ્યક્તિ છે ખરેખર એમનું સ્વાગત કરે છે અને કહે છે પધારો પધારો. મનમોહનદાસ કહે અરે એ શું, તસ્દી માફ કરજો, પણ મારે જરા આવવું પડ્યું. એટલે તરત જ આવનાર વ્યક્તિ મનમોહનદાસ કહે છે કે માફ કરજો, મારે જરા આવવું પડ્યું. ડૉક્ટર કે અરે એમાં શું, આપનું જ દવાખાનું માની લ્યો. ગમનલાલ ગમનલાલ, એટલે વાત કરે છે મનમોહનદાસ સાથે અને કહ્યું કે આપનું જ દવાખાનું માની લ્યો, અને તરત જ પાછો બૂમ પાડે છે પોતાના નોકરને, ગમનલાલ ગમનલાલ. એટલે ગમન બહારથી આવી જી આવીને ડૉક્ટરની સામે કહે છે કે જી, એટલે કે હાજર છું એમ. તો ડૉક્ટર કહે પેલા પેસ્તનસા શેઠને ત્યાં કહેવડાવી દો કે અત્યારે મારાથી નહીં જ આવી શકાય. મનમોહનદાસ તમે વિઝિટ ન ગુમાવતા, જુઓ
ખરેખર ડૉક્ટરને ક્યાંય જવાનું નથી, પણ પેલા ગમનની સાથે કેવડાવવાની વાત કરે છે કે તમે ત્યાં કહી દો કે મારાથી ત્યાં વિઝિટમાં નહીં આવી શકાય, એટલે આવનાર વ્યક્તિ જે છે મનમોહનદાસ કહે છે તમે વિઝિટ ન ગુમાવતા. ડૉક્ટર કે અરે સાહેબ, આપ જેવા પધારો ત્યારે એક વિઝિટમાં શું, અને મને એટલો આરામ મળશે. જાણે કે આખો દિવસ બસ વિઝિટમાં જ જતા હોય, બિલકુલ આરામ ન હોય એવી વાત કરે છે અને કહે છે કે તમે પધારો ત્યારે એક વિઝિટમાં શું, મને એટલો આરામ મળશે. મનમોહનદાસ કે ખૂબ થાક લાગતો હશે. મનમોહનદાસ વિચાર કરે છે અને કહે છે કે ખૂબ થાક લાગતો હશે. ડૉક્ટર કે અરે સાહેબ, વાત ન પૂછો, વાત ન પૂછો ગમનલાલ. અને મનમોહનદાસને પેલા ડૉક્ટર પિયુષ જવાબ આપે છે કે એની તો વાત ન પૂછો, થાક તો બહુ જ લાગે છે. અને તરત જ કહે છે ગમનલાલ. હવે ડૉક્ટર પિયુષ ગમનલાલને બૂમ પાડે છે અને પછી મનમોહનદાસ સાથે શું વાર્તાલાપ કરે છે એના માટે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોનો અભ્યાસ કરીશું. ઓકે, જય હિન્દ.